મોટા વરાછો ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS2 આવાસનું કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો હતો. આ ડ્રો વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, શક્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સુરતમાં છાપરાભાટા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા તાપી રેસીડેન્સીના આવાસ માટે EWS1 યોજનાની 370 અરજીઓ તેમજ EWS2 યોજનાની 54 અરજીઓનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રો વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, શક્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિને પોતાના સપના હોય છે. પોતાનું પોતિકું ઘર હોવું એ મારું સપનું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મને એફોર્ડેબલ હાઉસિંગ યોજના આવાસ મળતા મારા જે પરિવાર માટે સેવેલા બીજા સપનાઓ સાકાર કરવા માટે આ યોજનાએ પીઠબળ પૂરું પાડ્યું છે, એમ લાભાર્થી અભિમન્યુ પ્રસાદે જણાવ્યું હતું. જેમાં સુરત શહેરના અમરોલી ખાતે રહેતા અભિમન્યુ કુમાર પ્રસાદને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. પરિવાર સાથે તેઓ 15 વર્ષથી સુરતના અમરોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ભાડાના મકાનમાં ખૂબ અગવડતાનો સામનો કરવો પડતો હતો. ઘરની આવક આવતી તે ઘર ખર્ચમાં ખર્ચાઈ જતી હતી અને નજીવી આવકમાં પોતાના ઘરનું સપનું પણ જોઈ શકાય તેમ ન હતું. સરકારની PM આવાસ યોજનાએ મેં યોજેલા મારી માલિકીના ઘરના સપનાને હકીકતમાં બદલી નાખ્યું છે. અમારા જેવા મધ્યમ વર્ગીય પરિવાર માટે વર્ષો પછી પોતિકી પાકી છત મળી છે. મધ્યવર્ગીય પરિવારોની ક્વોલિટી ઓફ લાઈફને સરકારે પ્રાધાન્ય આપ્યું છે. સગવડતા મળે તેવું તો દરેક વંચિત પરિવાર ઇચ્છતો હોય છે. અમરોલી વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી બીજાના ભાડાના મકાનમાં રહું છું. આજથી 4-5 વર્ષ પહેલા પેપરમાં પ્રધાનમંત્રી આવાસની જાહેરાત વાંચી હતી. જરૂરી કાગળ પુરાવા આપી ફોર્મ ભર્યું અને આવાસના કોમ્પ્યુટરાઇઝડ ડ્રોમાં માત્ર 5.5 લાખમાં અત્યાધુનિક સુવિધા સાથે આવાસ મળ્યું છે, જે મારા માટે કલ્પના બહાર હતું. પ્રાઇવેટ બિલ્ડર પોતાના મકાનમાં જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે એ તમામ સુવિધાઓ અમને રાજ્ય સરકારે આવાસમાં ઉપલબ્ધ કરાવી છે. જો પ્રાઇવેટ બિલ્ડર પાસેથી મકાનની ખરીદી કરી હોત તો માર્કેટ વેલ્યુ મુજબ 25-30 લાખની કિંમત ચૂકવવી પડી હોત. પ્રાઇવેટ બિલ્ડર પાસેથી મકાન ખરીદવું અમારા ગજા બહારની વાત હતી. પાકી છત મેળવવા ઘણી મુશ્કેલી વેઠ્યા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાહત દરે આવાસ મળતા મારા કુટુંબના જીવન ધોરણમાં સુધારો આવશે, એમ લાભાર્થી અભિમન્યુ કુમાર પ્રસાદે કહ્યું હતું. ઘરનું ઘર એ દરેક માણસોનું સપનું હોય. માણસ ધરતી પર આવે પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું ઘરનું સપનું પૂર્ણ કર્યું. આ વડાપ્રધાન મોદી સાહેબે કર્યું. મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર દેશની જનતાને 4 કરોડ ઘરો મળી ચૂક્યા છે. આવનારા 5 વર્ષની અંદર બીજા 3 કરોડો ઘરો મળવાના છે. ત્યારે આજે 195 ઓલપાડ વિધાનસભાની અંદર 420 જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી. એની અંદર આજે લગભગ 111 જેટલા આવાસોનો ડ્રો થયા હતા. વધુમાં અભિમન્યુ કુમાર જણાવે છે કે આવાસમાં આધુનિક વ્યવસ્થા સાથે કેમ્પસમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા આપવામાં આવી છે. પ્રાઇવેટ બિલ્ડિંગ જેટલી જ સુવિધાઓ સરકારે અમારા માટે PM આવાસમાં આપી છે. અમારા જીવનની સૌથી મોટી ચિંતા દૂર થતાં રાહત થઈ છે, એમ સરકારનો આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.